આથી શ્રાવણ માસ તો પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયમાં વહેલી સવારથી જ મહાદેવની પૂજા અર્ચના અને વેદ પૂજાઓનો પણ પ્રારંભ થયો છે અને સાથે સાથે હર હર મહાદેવના નામથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। ચાલુ સાલે 19 વર્ષ બાદ અધિક માસમાં શ્રાવણ માસનો સંયોગ ઉભો થતા 2 માસ સુધી શ્રાવણનો રંગ રહેશે। અધિક શ્રાવણ માસના પ્રારંભે વિવિધ પૂજા અર્ચના કાર્યક્રમો ઝઘડિયા પંથકના શિવાલયોમાં જોવાયા હતા। માં અભિષેક, રુદ્રી, પાઠ, સત્યનારાયણની કથા વગેરે પૂજાઓ અધિક શ્રાવણ પહેલા દિનથી જ આરંભી દેવાઈ હતી। હિન્દુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે। ત્યારે શ્રાવણનો માસનો મહાત્મ્ય તો ખૂબ જ હોય છે અને તેમાં પણ અધિક શ્રાવણ માસનું ખૂબ મહત્વ હિન્દુ ધર્મના વેદ પુરાણમાં લખાયું છે। ઝઘડિયા પંથકનો નર્મદા નદી કિનારાનું આમ પણ શિવાલયની હડમાળાથી રચાયેલો છે। ત્યારે શિવપુત્રી નર્મદાના કિનારે પણ અનોખું દ્રશ્ય શ્રાવણના પ્રથમ દિને જોવા મળ્યું હતું। વહેલી સવારથી તાલુકાના ધર્મપ્રિય જનતા નર્મદા નદી કિનારે નર્મદા સ્નાન માટે ઉમટી પડી હતી અને માતાજીની ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। આજરોજ અધિક માસના પ્રથમ દિવસે રાણીપુરા જગન્નાથ મહાદેવ ખાતે રુદ્રીપાઠનું આયોજન કરવામાં આવેલું હતું, જે દરમિયાન અહીંયા ભગવાનની રુદ્રીપાઠ થયા અને ધન્યતા અનુભવી। આ વર્ષે શ્રાવણ માસનું અધિક મહત્વ છે। ત્યાર પહેલાં આવેલા નિજ શ્રાવણ માસ પહેલાં અધિક શ્રાવણ માસ એ આ 12 વર્ષ પછી આવેલો શ્રાવણ માસ છે। એટલે આખા શ્રાવણ માસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા અર્ચના અને આરાધના કરશે તો શિવ એ સર્વનું કલ્યાણ કરશે, કારણ કે શિવ એ કલ્યાણકારી દેવ છે। અને અધિક માસના અંદર પણ પાછો શ્રાવણ માસ કે આજે હરિહરનો યોગ આવેલો છે એ ધ્યાને રાખી મંદિર તરફથી રુદ્રીપાઠનું આયોજન કરવામાં આવેલું હતું અને બ્રાહ્મણ દ્વારા વૈદિક રુદ્રીપાઠ થતા ધન્યતા અનુભવી મંદિરનો વહીવટ કરતા અને જ્ઞાનજનોનો સૌ આભાર માન્યો છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ રુદ્રીપાઠમાં અભિષેક તથા સત્યનારાયણની કથાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। સચિન પટેલ, હિન્દી ટીવી ન્યૂઝ।